હેલો ફ્રેન્ડ્સ કેમ છો હું છું રૂપલ ગઢવી તો આજે હું બનાવવાની છું મંચુરિયન મંચુરિયન નું નામ પડે તો કેટલું મોઢામાં પાણી આવી ગયું ને પણ મંચુરિયન નું નામની સાથે સાથે લેડીઝ ને એ પણ થાય કે કેટલી બધી તૈયારી કરવી પડે છે તો આજે હું કેવા મંચુરિયન બનાવવાની છું જે એકદમ જલ્દી બની જાય છે અને એ બનાવવાના છે આપણે બ્રેડમાંથી આજે આપણે બ્રેડના મંચુરિયન બનાવશું જે એકદમ જલ્દી બની જાય છે અને હા વેસ્ટમાંથી બેસ્ટ પણ થઈ જાય કઈ પણ રેસીપી બનાવતા હોઈએ અને જો બ્રેડ બચી હોય તો એનો એક સરસ ઉપયોગ થઈ જાય છે તો હવે આપણે બનાવીએ બ્રેડના મંચુરિયન તો રેસીપી શરૂ કરતા પહેલા તમે મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને હા વિડીયોને પૂરેપૂરો જોજો નહીં તો મંચુરિયનની જગ્યાએ કંઈક બીજું બની જશે અને પછી કોમેન્ટમાં નહીં કહેજો કે મંચુરિયન નહીં બન્યું તો એના માટે આપણને જોઈશે બ્રેડ મારી પાસે અત્યારે ઘરમાં આ મોટી સાઈઝની બ્રેડ આવે છે એ છે તમારી પાસે જે પણ બ્રેડ હોય એ ચાલે છે સાથે એક કાંદો એક નાનું કેપ્સિકમ લસણ 7-8 કળી એક ચમચી જેટલું કેચઅપ અડધી ચમચી આદુ મરચાની પેસ્ટ અને મેં વિનેગરની જગ્યાએ લીંબુનો રસ લીધો છે કેમ કે વિનેગર પણ શરીરને નુકસાન કરે છે અને હું આમાં આજીનો મોટો પણ નથી વાપરતી ને આ છે આપણે મેંદો કોર્નફ્લોર રેડ ચીલી પેસ્ટ સોયા સોસ તો હવે આપણે મંચુરિયન બનાવીએ તો સૌથી પહેલા આપણે બ્રેડના નાના નાના ટુકડા કરી દઈએ આ રીતે આપણે બધાના ટુકડા કરી દેશું અને હવે આપણે એના માટે એક બેટર બનાવીશું અને હા જે નવા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હવે આપણે બ્રેડ માટે એક બેટર બનાવશું જેમાં આપણે અંદર એને ડીપ કરી અને તળી લેશું આ મેંદો છે જે અત્યારે હું 1/2 ચમચી મેં મેંદો લીધો છે અને સાથે 2 ચમચી કોર્નફ્લોર હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને થોડીક આપણે એમાં તીખાસ આપીશું જેથી બધું ફીકું નહીં લાગે એટલે આટલે થોડુંક એક જ હું અંદર આદુ મરચાની પેસ્ટ નાખું છું હવે પાણી નાખી અને આનું મીડિયમ થીક બેટર બનાવવાનું છે આપણે આ રીતે એને આપણે બરાબર મિક્સ કરવાનું છે જેથી અંદર કોઈ લમ્સ કે ગાંઠા ન રહે અને એકદમ સ્મૂથ આપણું બેટર તૈયાર થઈ જાય હજી આ થોડુંક જાડું છે એટલે આપણે એમાં થોડુંક પાણી નાખી અને હજી એને થોડુંક પતલું કરીશું પહેલાથી જ પાણી સાચવીને નાખવાનું જેથી વધારે પતલું ન થઈ જાય પાછું જોઈએ તો પાણી મિક્સ થાય હવે આપણું આ ખીરું તૈયાર છે હવે આપણે આને તળી લઈએ તેલને મેં પહેલા જ ગરમ કરવા મૂકી દીધું હતું આપણું તેલ આવી ગયું છે એટલે ગેસને ધીમું કરી દઈએ અને આ રીતે બ્રેડની સ્લાઈસને લઈ અને ખાલી આમાં આપણે ડીપ કરી અને તળી લઈએ એને અને બહુ વધારે પડતા લાલ થવા દેવાની જરૂર નથી ખાલી થોડા તળાઈ જાય એટલે આપણે એને કાઢી લેશું કેમ કે બ્રેડ છે અને સાથે આપણે મેંદો ને કોર્નફ્લોર લીધો છે એટલે એકદમ ક્રિસ્પી બનશે બસ આ 2-3 મિનિટ માટે આપણે થવા દઈએ
હવે આપણે તરાઈ ગયા છે, ગેસ બંધ કરી દઈએ અને એક પ્લેટમાં આપણે કાઢી લઈએ. જો એકદમ સરસ કડક એનો અવાજ આવે છે. હવે આપણે આને વઘાર કરીશું. હવે આપણે ગેસ ચાલુ કરી એક પેન મૂકીશું વઘાર માટે. એમાં એક મોટા ચમચા જેટલું આપણે તેલ નાખીશું. તેલ આવી ગયું છે, ગેસ થોડો ધીમો કરી આપણે એની અંદર લસણ અને આદુ મરચાની પેસ્ટ ને પેલા નાખીશું. પછી કાંદો નાખી અને એને થોડું સાતડી દઈએ. સાથે સાથે આપણે એક કેપ્સિકમ છે એને પણ નાખી દઈએ. આને કઈ બહુ વધારે પડતું પકવવાની જરૂર નથી, થોડું કાચું પાકું જ રાખવાનું છે. એટલે આપણે એને 1-2 મિનિટ માટે થવા દઈએ. એમાં થોડું સ્વાદ મુજબ મીઠું નાખીશું. સંતરાઈ ગયું છે, હવે આપણે આની અંદર આજે મેં 1 ચમચી કેચપ લીધો હતો એ નાખીએ. સાથે 1/2 ચમચી જેટલો રેડ ચીલી સોસ અને 1/2 ચમચી જેટલો સોયા સોસ. એક 1/2 ચમચી જેટલો કોર્નફ્લોર લેવાનો છે. પછી એમાં થોડુંક પાણી નાખી અને આપણે મિક્સ કરી દઈએ. જે આપણે એની અંદર નાખવાનું છે થોડી થિકનેસ માટે અને સોસીસ બધા પકડ કરે માટે. અને સાથે સાથે હું આની અંદર જ 1/2 લીંબુનો રસ નાખી દઉં છું. હવે આપણે આને આમાં મિક્સ કરી દઈએ. થોડુંક જો આપણે પાણી નાખીશું. હવે આપણે આની અંદર આપણી તળેલી બ્રેડ નાખી દેશું. આપણું આ મંચુરિયન રેડી છે, હવે આપણે આને શવ કરી લઈએ. તો તૈયાર છે આપણા બ્રેડના મંચુરિયન, જે નાના મોટા હરેકને પસંદ આવશે. તો મારી આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને હા, જ્યારે પણ તમે આ રેસીપી ઘરે બનાવો ત્યારે મને આનો એક ફોટો તમે વોટ્સઅપમાં જરૂરથી મોકલજો. અને હા, જો તમારે કોઈ પણ નવી રેસીપી શીખવી અથવા તો બનાવવી હોય તો એનું નામ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, જે હું બનાવવાની કોશિશ કરીશ. મારા વિડીયોને તમે લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન પણ કરજો. તો આપણે ફરી મળીશું નવા વિડીયો અને નવી રેસીપીની સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી, જય જી. સ્વસ્થ રહો, મસ્ત રહો. એક ઓપ્શન છે આપણી પાસે ચપ્પુ.